ડિસેમ્બરમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી, જેને લઈને રાજકીય પક્ષોના નેતાઓનો ગુજરાત પ્રવાસ વધી ગયો છે અને આ શ્રેણીમાં વડાપ્રધાન મોદી છેલ્લા એક મહિનામાં 3 વાર ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે, ત્યારે રાહુલ ગાંધી પણ મહિનામાં 2 વાર ગુજરાત પ્રવાસ કરવા જઈ રહ્યા છે. 9, 10 અને 11 ઓક્ટોબર આમ 3 દિવસના ગુજરાત પ્રવાસે છે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી. તો જોઈએ રાહુલ ગાંધીનું ગુજરાત મિશન પાર્ટ 2માં શું હશે. ગુજરાતમાં રાજકીય નેતાઓનો જમાવડો થઈ રહ્યો છે. ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે. એક તરફ વડાપ્રધાન મોદીનો મેરેથોન પ્રવાસ, તો બીજી તરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની નવસર્જન યાત્રા. હવે આ નવસર્જન યાત્રા મધ્ય ગુજરાતમાં આવી પહોંચી છે અને રાહુલ ગાંધી નવસર્જન યાત્રામાં ભાગ લેવા 9, 10 અને 11 ઓક્ટોબર દરમિયાન ગુજરાત આવી રહ્યા છે. દેશના વડાપ્રધાન મન કી બાત કરે છે અને રાહુલજી જન કી બાત કરે છે. જનની વાત કરતાં કરતાં એમાંથી પ્રજા જે ઉપાયો સૂચવે છે, જે રસ્તા બતાવે છે, જે માર્ગદર્શન બતાવે છે, એ માર્ગદર્શનને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે લઈ જઈ અને કોંગ્રેસના કાર્યકર્તાઓને જનતા વચ્ચે રહેવાનું કહે છે, જેના દ્વારા પ્રજાના પ્રશ્નો ઉકેલવાનું સરળ બની જાય છે. 9 ઓક્ટોબર 2017 સવારે 10 વાગે અમદાવાદ એરપોર્ટ પર તેઓનું આગમન થશે. ત્યાંથી કાર મારફતે 11 કલાકે હાથીજણ સર્કલ આવશે, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે. 11:40 ખાત્ર ચોકડી ખાતે રાહુલ ગાંધી વિશાળ રેલીને સંબોધિત કરી 12:15 અમૂલ પ્લાન્ટના કામદારો સાથે મુલાકાત કરશે. ત્યારબાદ 1:45 સરદાર પટેલના જન્મસ્થળની મુલાકાત લેશે. 3:35 આણંદના દેદરડા ખાતે દૂધ મંડળીઓના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે. ત્યારબાદ 4:30 આણંદના રાઠોડ ચોકમાં મીટિંગ કરશે. સાંજે 7:15 વડોદરા ખાતે સયાજી હોલમાં વેપારીઓ, સાહસિકો અને વ્યવસાયિકો સાથે સંવાદ કરશે, ત્યારે વડોદરાના સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. 10 ઓક્ટોબર 2017 વડોદરામાં રાત્રિ રોકાણ બાદ 10 રાહુલ ગાંધી 9:05 બાબા સાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિ ખાતે પ્રાર્થના કરશે. 9:30 સયાજી હોલમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે. 10:35 ભાયલી વડોદરા ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તો 11 પાદરા અને 12 કરજણ ખાતે મીટિંગ કરશે. 1:30 વડોદરાના ડભોઈ ખાતે રાહુલ ગાંધી આશા વર્કર અને આંગણવાડી બહેનો સાથે ખાસ વાતચીત કરશે અને તેમની તકલીફો સાંભળશે. 2:05 એપીએમસી ડભોઈ ખાતે સંબોધન કરશે અને બપોરનું ભોજન પણ અહીં તેઓ કરશે. 4:30 બોડેલી છોટાઉદેપુર ખાતે જાહેરસભા સંબોધશે. રાહુલ ગાંધી જાહેરસભાને સંબોધન કરી છોટાઉદેપુરમાં રાત્રિ રોકાણ કરશે. 11 ઓક્ટોબર 2017 10 વાગે રાહુલ ગાંધી છોટાઉદેપુરમાં આવેલા દરબાર હોલ ખાતે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે વિશેષ મુલાકાત કરશે અને તેમને સાંભળશે. 12:20 દેવગઢ બારિયામાં મીટિંગ કરશે. 1:10 આદિવાસી અધિકારો અંગે લીમખેડામાં મીટિંગ કરશે. 1:50 દાહોદના સાલિયા ખાતે કબીર મંદિરના દર્શન કરશે. 2:20 સંત રોડ પંચમહાલ ખાતે મીટિંગ કરશે. તો 4:10 ગોધરાના હરપ્રીત ધાબા ખાતે કુશળ કામદારો સાથે તેઓ મીટિંગ કરશે. 5:20 ફાગવેલ ખાતે રાહુલ ગાંધી ભાથીજી મહારાજના દર્શન કરી વિશાળ જાહેરસભા સંબોધશે અને સાંજે ફાગવેલથી અમદાવાદ પરત ફરશે અને દિલ્હી રવાના થશે.